ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા નીલમ મકવાણાની એક ટ્વીટ જે છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે અને નીલમ મકવાણા એ જ વ્યક્તિ છે જેને પી ગ્રેડને લઈને અમરનાથ ઉપવાસ ઉપર ઉતર્યા હતા. પોલીસોના હક માટે તેમણે અવાજ ઉઠાવ્યો હતો પોલીસમાં રહેવા છતાં અને પછી છેલ્લે આંદોલન સમેટાયું હતું. નીલમ મકવાણાએ હવે એક ટ્વીટ કરી છે અને એ ટ્વીટની અંદર એમને લખ્યું છે કે કાળા કાચવાળી ગાડી શું માત્ર પોલીસવાળા લઈને ફરે છે, બીજું કોઈ નથી ફરતું આવી ગાડીઓ લઈને, કોકવાર બીજા લોકો પર નજર ફેરવજો, આમ દર વખતે પોલીસને બદનામ કરવાથી શું ફાયદો, પ્રખ્યાત થવું જ હોય તો પોલીસના સારા કામ બતાવીને પણ ખ્યાતિ મેળવી શકો છો. આ ટ્વીટ નીલમ મકવાણાએ કરી છે. ઇશારો કોની તરફ છે બધા જ વ્યુઅર્સ ખૂબ સારી રીતે જાણે છે, આપણે એમના નામમાં નથી પડવું, પણ અહીંયા સવાલ નીલમ મકવાણા ઉપર અમે ઉભા કરી રહ્યા છે. નીલમ મકવાણા કહી રહ્યા છે કે કાળા કાચવાળી ગાડી જે છે તે માત્ર પોલીસવાળા લઈને ફરે છે, કારણ કે સવાલ પોલીસ જ્યારે આ ફરી રહી છે ત્યારે જ ઊભો થયો છે, કારણ કે ડીજીનો ફરમાન છે અને ડીજીપી જ્યારે આ ફરમાન આપતા હોય કે કોઈ પણ વ્યક્તિ કાળા કાચ વાળી ગાડી લઈને ફરી ન શકે, નંબર પ્લેટ વગરની ગાડી લઈને ન ફરી શકે, તો એ નિયમ શું પોલીસને લાગુ નથી પડતો? અહીંયા સવાલ પણ અમે ઊભો કરી રહ્યા છે નીલમબેન, કારણ કે ડીજીપીનો આ ફરમાન છે, જો આ નિયમ સામાન્ય માણસને લાગુ પડતો હોય અને તેમની પાસેથી દંડ વસૂલાતો હોય, જો નંબર પ્લેટ નથી હોતી તો 1000 રૂપિયાનો દંડ થાય છે, કાળી ફિલ્મ લગાડવામાં આવી હોય તો 1000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે અને ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ એ કાળી ફિલ્મને પોલીસવાળા જ કાઢી નાખતા હોય છે. એટલે હવે અહીંયા અમે એ સવાલ કરી રહ્યા છે કે પોલીસ કર્મચારી ઉપર ક્યાંય અમે પોલીસ જે સારા કામ કરે છે અને અમને હંમેશા બિરદાવીએ છે, એક પત્રકાર તરીકે ક્યારેક વકીલો પણ એને બિરદાવતા હોય છે કે પોલીસે ખૂબ સારું કામ કર્યું, ખૂબ સારું ઇન્વેસ્ટિગેશન કર્યું, પરંતુ જ્યારે પોલીસ ભૂલ કરી રહી છે તો તેમની આ ભૂલને ઉજાગર કરવાનું કામ પણ એક પત્રકાર કરે છે, એક વકીલ કરે છે. અમે ક્યાંય અહીંયા કોઈને દોષિત નથી માની રહ્યા, અમે એ કહી રહ્યા છે કે જો નિયમ બનેલો છે તો નિયમ દરેક વ્યક્તિ માટે, એ પોલીસ કર્મચારી હોય કે એક સામાન્ય માણસ હોય, તેના માટે પણ સરખો જ હોય. અને અહીંયા આપ જે કહી રહ્યા છો એનાથી એટલું તો ચોક્કસ છે કે અમે પોલીસને ક્યારે પણ બદનામ નથી કરતા, કારણ કે તમે જો કહી રહ્યા હોય કે પોલીસને અમે બદનામ કરી રહ્યા છે, અહીંયા અમે પોલીસને બદનામ નથી કરી રહ્યા. પોલીસને બદનામ કરીને ખ્યાતિ મેળવવાનો ક્યારે પણ કોઈનો ઉદ્દેશ્ય ન હોઈ શકે, એ સામાન્ય માણસ હોય કે પછી પત્રકાર હોય કે પછી વકીલ હોય, પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે નિયમ દરેક વ્યક્તિ માટે સરખા હોય છે. અને આ પણ પોલીસમાં જો આપે પણ પોલીસના હિત માટે થઈને ગ્રેડ પીનું આંદોલન કર્યું હતું અને એ પણ ત્યારે કર્યું હતું જ્યારે આપ સરકારની સામે ઊભા રહી ગયા હતા, તો નીલમબેન અહીંયા પણ અમે તમને એ જ સવાલ કરી રહ્યા છે કે પોલીસના સારા કામ તો દરેક પત્રકાર બતાડે છે, પરંતુ જ્યારે પોલીસ ખોટું કરે છે ત્યારે અમારી જવાબદારી વધી જાય છે. અને લોકો એમને ટ્રોલ પણ કરી રહ્યા છે, નીલમબેનને લોકો ટ્રોલ કરી રહ્યા છે. આપણે જોઈએ કે ટ્રોલ કરીને લોકો અહીંયા શું લખી રહ્યા છે. નીલમબેન માટે અહીંયા લોકો લખી રહ્યા છે કે ડાઈ સાસરેને જાય અને ગાંડીને શિખામણ આપે, કોઈ પણ કામની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. આ જ અમે કહી રહ્યા છે નીલમબેન, જો પોલીસ જ પોતે નિયમનું કડક રીતે પાલન કરશે તો દરેક નાગરિક તેનું પાલન કરશે, જો પોલીસ ભ્રષ્ટાચાર કરશે તો પછી દરેક વ્યક્તિ પણ એવો જ હશે કે જે પોલીસ પાસેથી ઉમ્મીદ નહીં રાખે, અને એક જ વસ્તુ થશે કે પોલીસ ભ્રષ્ટાચાર કરે છે માટે અમારે નથી જવું પોલીસ પાસે. તો અહીંયા તમને એક જ વસ્તુ અમે કહીએ છીએ કે નિયમનું પાલનની આ કાળા ફિલ્મની સામાન્ય વાત છે અને ગાડીમાં કાળી ફિલ્મ એમના માટે બીજીનું ફરમાન છે, તો તમારે એ નિયમને પણ ફોલો કરવો પડે. અને અહીંયા તમે જોઈ શકો છો લોકો લખી રહ્યા છે કે 90% પોલીસવાળા કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ ફેરવે છે, શરૂઆત ત્યાંથી કરાવો તો પ્રજાને દંડવાનો તમારો હક છે અને બાકી તમને કોઈ હક નથી. ખૂબ સાચી વાત લખી છે અનિલ પટેલે કે તમે જો પોલીસને દંડ નથી કરી શકતા તો પછી તમને પ્રજાને પણ દંડ કરવાનો કોઈ અધિકાર નથી. અને નીલમબેન લખે છે જી આભાર, આનાથી આગળ કશું લખી નથી શક્યા. સવાલ નીલમબેન તમને પૂછી રહ્યા છે કે શું
પોલીસ માટે નિયમ અલગ છે અને સામાન્ય મનુષ્ય માટે કે સામાન્ય નાગરિક માટેના નિયમો અલગ છે દેશની અંદર. નિયમ બધા જ માટે સરખા છે, તો નિયમનું પાલન પણ બધાએ જ કરવું પડશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.